નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન, પ્રકરણ 16 પ્રકાશ, લાઇટ. દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ. ઇન્દ્રિયોની દ્રષ્ટિએ એક સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે. તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, ખુરશીઓ, મનુષ્યો અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુ જોઈ શકીએ છીએ. એ કઈ ઇન્દ્રિય છે? તો આપણી આંખની. જેમ આપણી 5 ઇન્દ્રિયો છે કે નાક, કાન, આંખ, જીભ અને ચામડી, એમાંની એક ઇન્દ્રિય છે આપણી દ્રષ્ટિ, જેના વડે આપણે આ દુનિયાને જોઈ શકીએ છીએ. એના રંગો છે, વૃક્ષો છે, ખુરશી, મનુષ્ય, એ બધી જ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. આપણે વાદળો, મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ. રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓ જોઈએ છીએ. તમે આ પાના પર છાપેલા શબ્દો અને વાક્ય જોવા સક્ષમ છો. હવે આપણી દ્રષ્ટિ જે છે, ઇન્દ્રિય, એને આપણી, એના લીધે આપણે શું કરી શકીએ છીએ કે જે લખેલું છે એને વાંચી શકીએ છીએ. એના સિવાય આપણે દુનિયાની બીજી બધી વસ્તુઓ પણ જોઈ શકીએ છીએ. 16.1 વસ્તુઓ સેના લીધે દ્રશ્યમાન થાય છે? વોટ મેક્સ થિંગ્સ વિઝિબલ? શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ? હવે આપણે એટલું તો ખબર છે કે આંખના લીધે જોઈ શકીએ છીએ, પણ એ કેવી રીતે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ એ આપણે સમજીશું. તમે કહી શકશો કે આપણે વસ્તુને આંખથી જોઈએ છીએ. હવે એ જ કીધું, તમે શું કહો છો કે વસ્તુને આપણે આંખથી જોઈએ છીએ, પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો? હવે તમે આંખથી વસ્તુ જોઈ શકો છો, તો અંધારા રૂમમાં જાઓ, અંધારું હોય ત્યાં રાતના સમયે, તો તમે વિચારી લો કે તમે એ સમયે બી તમારી આંખો તો છે જ, તમારી પાસે તમારી દ્રષ્ટિ છે જ, છતાં તમે વસ્તુને કેમ નથી જોઈ શકતા? તો તેનો અર્થ એ છે, થાય છે કે માત્ર આંખ દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી. ફક્ત આંખ દ્વારા આપણે વસ્તુને જોઈ શકતા જોઈ શકીએ છીએ એવું નથી હોતું. જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ જોઈએ છીએ. આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય છે. હવે આ પદાર્થ કે આ પ્રકાશ કેવો હોય છે? તો વસ્તુ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તો તેનામાંથી જ ઉત્સર્જિત થયેલો હોય તે પ્રકાશના લીધે. હવે લાઇટ હોય તો લાઇટને આપણે એના અંદરથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એના લીધે જોઈ શકીએ છીએ. અથવા તો કોઈ વસ્તુ કાચની વસ્તુ હોય તો તેના પર આપણે પ્રકાશ ફેંકીએ તો એ પરાવર્તિત થઈને આપણી આંખોમાં આવે અને એના લીધે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. ધોરણ 7માં તમે શીખ્યું કે પોલીસ ચકચકતી કરેલી કે ચળકા ચળકતી સપાટી એ અરીસાની જેમ વર્તે છે. અરીસો તેના પર અપાત થતા પ્રકાશની દિશા બદલે છે. હવે શું કરે છે કે ધારો કે આ અરીસો હોય, એના પર પ્રકાશ આપાત થાય અને એ પોતાની દિશા બદલે અને એ આપણી આંખમાં પ્રવેશે ને પછી આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે. તેમ કહી શકો કે સપાટી પર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે ચાલો આપણે જોઈએ. સપાટી પર આપણે પ્રકાશ આપાત કરીએ તો એ કઈ દિશામાં પરાવર્તન પામે એ આપણે સમજીશું. પરાવર્તનના નિયમો, લોઝ ઓફ રિફ્લેક્શન, પરાવર્તન એટલે કે રિફ્લેક્શન. પ્રવૃત્તિ 16.1 એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો. એક કાસ્કો લો અને તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા બંધ કરો. આ હેતુ માટે તમે કાગળ કે પટ્ટી લઈ શકો છો. કાસ્કાને કાગળ સાથે લંબરૂપે રહે તેમ પકડો. કાસ્કાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાસ્કાને એવી રીતે ગોઠવો કે જેથી કાસ્કાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો. હવે ટોર્ચ અને કાસ્કાથી સ્થિર રાખો. પ્રકાશના કિરણોને પથ એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. તમે શું અવલોકન કરો છો? હવે એવું કીધું છે, આપણે 6ઠા ધોરણમાં એક પ્રયોગ કર્યો હતો, પ્રવૃત્તિ કરી હતી. એ પ્રવૃત્તિમાં એવું હતું, કાસ્કા મૂકેલો હતો અને કાસ્કામાંથી એનામાંથી પ્રકાશ આપાત કરવાનો હતો. તો હવે અહીં આગળ શું કીધું છે? સેમ એ જ છે, પરંતુ શું છે, ખાલી એક જ દાંતા વચ્ચે પ્રકાશ આપાત
કરવાનો છે. તો શું થાય છે કે જ્યારે આપણે પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે સમતલ અરીસા પરથી પાછો પરાવર્તન પામે છે. અરીસા પર અથડાઈ આપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. હવે આપણે દેખીએ છીએ કે અહીંથી પ્રકાશ આપાત કરીએ તો એ અન્ય દિશામાં શું થાય છે, પરાવર્તિત થાય છે. પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે. હવે આને શું કહેવાય, આપાત કિરણ. એ કોઈ પણ સપાટી પર અથડાય આપાત કિરણ કોને કહે છે, આ એની વ્યાખ્યા થઈ ગઈ. જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે. હવે જે આ છે એ પરાવર્તન પામી પાછું આવ્યું કિરણ તેને શું કહેવાય, પરાવર્તિત કિરણ. આ બંને વ્યાખ્યા તમારી નોટબુકમાં લખવાની છે. હે, આપાત કિરણની વ્યાખ્યા જોઈ અને પરાવર્તન કિરણ. આપાત કિરણ એટલે કે પ્રકાશનું જે કિરણ હોય કોઈ પણ સપાટી પર અથડાય છે એને શું કહેવાય, આપાત કિરણ. અને જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે એને પરાવર્તિત કિરણ કહેવાય છે. પ્રકાશનું કિરણ એ આદર્શ રૂપ છે. વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ હોય છે જે ભિન્ન ભિન્ન અલગ કિરણોનો બનેલો હોય છે. સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દનો ઉપયોગ લઈએ છે. તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખાઓ દોરો. અરીસો અને કાસકો દૂર કરો. જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસા દર્શાવતી રેખા સાથે 90° ખૂણો કોણ બનાવતી રેખા દોરો. આ રેખાને પરાવર્તક સપાટીના તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાય છે. હવે જે 90° કોણ દર્શાવીએ છીએ એ રેખાએ પરાવર્તક સપાટીની બે બિંદુઓ વચ્ચેનો લંબ કહેવાય છે. લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહેવાય છે. હવે આ જે લંબ છે એની વચ્ચેનો આપાત કિરણ, આ આપાત કિરણ આપણે અહીંથી આપણે કિરણ જે પસાર કરીએ પ્રકાશનું આને શું કહેવાય, આપાત કિરણ આપણે આગળ જોયું હતું. અને આ લંબ દોર્યો આપણે, આ લંબ વચ્ચેના આ ખૂણાને શું કહે છે, આપાત કોણ. એને સેના વડે દર્શાવાય છે, આઈ વડે દર્શાવાય છે. લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. હવે આ લંબ છે, લંબ પછી જે પરાવર્તન પામે છે પાછું આ કિરણ પરાવર્તિત કિરણ એની વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે, એને આર વડે દર્શાવાય છે. આપાત કોણ અને પરાવર્તન કોણના માપ આપાત કોણને બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે આપણે આ આપાત કોણનો માપ બદલીએ અને પછી પરાવર્તન કોણનો માપ જોઈએ તો શું બદલાવ આવે છે તે જોવાનું છે.